જોઈ રહ્યા છો સત્ય ડેન ન્યૂઝ, હું છું પાયલ, આપનું સ્વાગત છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં નાણાકીય જગદીશ દેવરાએ નાણાકીય વર્ષ 2023-2024 માટે 3,14,000 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યની 15મી વિધાનસભાનું આ અંતિમ બજેટ છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને સરકારે આ બજેટ દ્વારા તમામ વર્ગના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. બજેટ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મોંઘવારીના વિરોધમાં સિલિન્ડરને લઈને ગૃહમાં જવા માંગતા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓ તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો અને બાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગૃહનો બહિષ્કાર કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં શરૂ થઈ રહેલી લાડલી બહેના યોજના માટે 60,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 1,00,000 સરકારી નિમણૂક આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે મુખ્યમંત્રીના કૌશલ્ય વિકાસ માટે 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત વિભાગનું 738 કરોડનું બજેટ છે, જે ગયા વર્ષ કરતાં અહીં 2.5 ગણું વધારે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર છોકરીઓ માટે મુખ્યમંત્રી ઈ સ્કૂટી યોજના લાવી રહી છે. મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર છોકરીઓ માટે આ સ્કૂટી મળશે. રાજ્યના લગભગ 5,000 વિદ્યાર્થીઓમાંથી 12મા ધોરણમાં સૌથી વધુ માર્ક મેળવનાર છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે. વર્ષ 2007થી શરૂ થયેલી લાડલી લક્ષ્મી યોજનામાં 44,39,000નું વધુ છોકરીઓનો લાભ મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-2024 માટે 929 કરોડની જોગવાઈ પ્રસ્તાવિત છે. સરકારે એક નવી યોજના લાડલી બહેના યોજના લાવી રહી છે, જેના માટે 8,000 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આજ માટે આટલું. આવા અવનવા વિડીયો સાથે જોતા રહો સત્ય ડે ન્યૂઝ. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.